નમસ્કાર વંદે માત્ર શ્રી વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ ધોરણ ત્રણ વિષય કોમ્પ્યુટર પ્રકરણ ત્રણ વડપેડ વિદ્યાર્થી મિત્રો આગળના દરેક વિડીયોમાં આપણે પ્રકરણ ત્રણ વિશે શીખ્યા છે એના કયા કયા ટૉપિક આપણે શીખી ગયા છે એની આ એની વિશે હું તમને જણાવીશ બરાબર તો પહેલું જે ટોપિક જે છે એ છે વર્ડપેડ શરૂ કરવું બરાબર જેના વિશે આપણે શીખી ગયા છે ગયા વિડિયોમાં વિડીયોમાં ત્યારબાદ વર્ડપેડ વિન્ડો શીખી ગયા છે ત્યારબાદ વર્ડપેડમાં ડોક્યુમેન્ટ કેવી રીતે તૈયાર કરવું એ આપણે શીખ્યા છે બરાબર અને ત્યારબાદ એ ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે એ ડોક્યુમેન્ટને આપણે કોમ્પ્યુટરમાં સાચવવું હોય તો કેવી રીતે સાચવવાનું હોય તો એ ડોક્યુમેન્ટને આપણે સેવ કરવો એ શીખી ગયા છે ત્યારબાદ એ ડોક્યુમેન્ટ આપણે સેવ કર્યો છે અને એને ફરીથી આપણે ઓપન કરવો હોય ખોલવો હોય કોમ્પ્યુટરમાં તો કેવી રીતે ખોલશું તે આપણે ડોક્યુમેન્ટ ખોલવો એમાં શીખી ગયા છે બરાબર આટલી બાબત આપણે અત્યારના વિડીયોમાં આગળના વિડીયોમાં શીખી ગયા છે હવે આજે આપણે જે શીખીશું એ ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવો જે આજના વિડીયોમાં આપણે શીખીશું ઓકે તો ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવું ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવું એટલે ડોક્યુમેન્ટના દેખાવમાં ફેરફાર કરવો એક લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવા બે લખાણના દેખાવમાં ફેરફાર કરવા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ફક્ત લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવો એ આપણે શીખીશું અને એના પછીના વિડીયોમાં આપણે લખાણના દેખાવમાં ફેરફાર કરવો એ આપણે શીખીશું બરાબર તો ટેક્સ ફોર્મેટ કરવા માટે આપણે રિબોન પર આપેલા કેટલાક સાદા ટૂલ્સનો અભ્યાસ કરીશું લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવા લખાણની ગોઠવણી બદલવા માટેના ત્રણ ટૂલ્સ વિશે આપણે શીખીશું બરાબર સૌપ્રથમ પ્રથમ અલાઇમેન્ટ ટેક્સ લેફ્ટ એટલે કે અલાઇન ટેક્સ લેફ્ટ એટલે કે ડાબી સાઈડ બરાબર સેન્ટર એટલે કે વચ્ચેના ભાગમાં અલાઇમેન્ટ ટેક્સ રાઈટ એટલે કે જમણી સાઈડે બરાબર તો આ જે છે એ છે અલાઇમેન્ટ ટેક્સ લેફ્ટ સાઈડે એટલે જે આ લખાણ જે છે એ લેફ્ટ સાઈડે આવી જશે ઓકે અને સેન્ટર બરાબર એટલે આ લખાણ જે છે એ સેન્ટરમાં આવી જશે અને અલાઇ અલાઇન ટેક્સ રાઈટ એટલે કે આ જે લખાણ આ લાઈન ટેક્સ રાઇટ જે એ લખેલું છે બરાબર તો એના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે લખેલું જે છે ટેક્સ લખેલું છે એ આવી જશે ક્યાં તો જમણી સાઈડ અહીંયા આવી જશે ઓકે એટલે આ જે લખાણ જે છે એ આપણે જમણી ડાબી અને વચ્ચેના ભાગમાં કેવી રીતે લાવવું એ આપણે આના ઉપરથી શીખી શકાય છે બે હોમ ટેબ સ્લેક થયેલ છે એડિટિંગ ગ્રુપમાં એડિટિંગ ગ્રુપમાં જવાનું અને આપણે સિલેક્ટ ઓલ પર ક્લિક કરો એટલે સમગ્ર ટેક્સ એટલે કે જે લખાણ જે આપણે લખ્યું છે એ લખાણ આખું સિલેક્ટ થઈ જશે બરાબર અહીં જે એડિટિંગ ગ્રુપ છે બરાબર એમાં સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરવાનું થશે આપણે એટલે આ આખો જે ટેક્સ જે લખેલું છે એ આખું સિલેક્ટ થઈ જશે બરાબર લખાણ આખું સિલેક્ટે થઈ જશે તમે ટેક્સ પસંદ કરશો ત્યારે તે હાઈલાઇટ થયેલું દેખાશે હવે એ હાઈલાઇટને દૂર કરવા માટે વિન્ડોમાં કોઈ પણ એક જગ્યાએ તમે ક્લિક કરો એટલે એ હાઈલાઇટ દૂર થઈ જશે હવે અલાઇનમેન્ટ ટેક્સ લેફ બરાબર તો લેફ્ટ સાઈડે કરવા માટે આપણે અલાઇનમેન્ટ ટેક્સ લેફ કરશું એટલે આપણું જે લખાણ જે છે બરાબર એ લખાણ ડાબી બાજુએ જશે ઓકે અહીં તમને બતાવ્યું છે જે લખાણ જે છે એ ડાબી બાજુએ જતું રહ્યું છે આ જે છે અલાઇનમેન્ટ ટેક્સ લેફ્ટ કર્યું એટલે એ લખાણ ડાબી બાજુએ જતું રહ્યું છે અને આખું લખાણ કેવું થયું છે સિલેક્ટ થઈ ગયું છે ઓકે હવે સેન્ટર સેન્ટર પર ક્લિક કરો એટલે લખાણ સ્ક્રીન પર વચ્ચોવચ આવી જશે જે અહીં આવી ગયું છે બરાબર ત્યારબાદ અલાઇનમેન્ટ ટેક્સ રાઇટ પર ક્લિક કરો એટલે ડોક્યુમેન્ટમાં લખાણ જમણી તરફ ખસશે આ જે વચ્ચેની સાઈડ છે એની જગ્યાએ એ જમણી તરફ ખસશે જો અહીં બતાવે છે કે જે જમણી તરફ ખસેલું દેખાય છે આ અલાઇમેન્ટ ટેક્સ જે છે એ રાઈટ સાઈડ રાઈટ કરશું એટલે શું થશે એ જમણી સાઈડ ખસેલું દેખાશે હવે લખાણને હતું ત્યાં ડોક્યુમેન્ટની ડાબી બાજુ પર જવા માટે અલાઇનમેન્ટ ટેક્સ લેફ્ટ પર ફરીથી ક્લિક કરો એટલે હાઇલાઇટ એટલે જે લખાણ જે છે એ જે જગ્યા ઉપર હતું તે જગ્યા ઉપર જતું રહેશે બરાબર હાઇલાઇટ દૂર કરવા વર્ડ વિન્ડો પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો એટલે જે હાઈલાઇટ થયેલું જે છે ને એ આખું શું થઈ જશે દૂર થઈ જશે ઓકે હવે ક્વિક એક્સેસ ટૂલબાર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર સેવ કરવા પર ક્લિક કરો બરાબર હવે જે આપણે ડોક્યુમેન્ટમાં સે ફેરફાર કર્યા છે અગર આપણે એને ડાયરેક ક્લોઝ કરી દેશું તો આપણે બધા ફેરફારો આપણા થશે નહીં જે હતું એ જ રહી જશે અગર આપણે એને ફેરફારોને આપણે રાખવા હોય તો એને આપણે શું કરવું પડશે સેવ કરવું પડશે તો ડોક્યુમેન્ટને સેવ કરવું પડે ડોક્યુમેન્ટ સેવ કર્યા પછી ક્લોઝ પર ક્લિક કરો એટલે આખો ડોક્યુમેન્ટ આપણો ક્લોઝ થઈ જશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ડોક્યુમેન્ટમાં કોઈ પણ ફેરફાર કર્યા હોય તો એને સેવ કરવાનું ભૂલવું ન જોઈએ નહીં તો આપણે ફેરફાર કરેલા હોય એ ફેરફારો દેખાશે નહીં ઓકે તો હવે આવતા પીરિયડમાં આપણે એના ફોર્મેટિંગ વિશે શીખીશું બરાબર એને બોલ્ડ કેવી રીતે કરી શકાય એની સાઇઝ કેવી રીતે વધારી શકાય આ દરેક વસ્તુ હવે પછીના પીરિયડમાં શીખીશું થેન્ક યુ